મુંબઈમાં સલમાન ખાનના બંગલા પાસે ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલ મનાતા બે શકમંદ માતાના મઢથી ઝડપાયા. લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો હોવાનું બહાર આવ્યું. મુંબઈ ખાતે સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ થયાની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી બાદ વિકી ગુપ્તા અને સુરજ પાલ નામના બે યુવકોને માતાના મઢથી ઝડપી લેવાયા હતા. મળતી માહિતી પ્રમાણે મુંબઈ ખાતે સલમાન ખાનના બંગલા પર થયેલ ફાયરિંગ બાદ ચાલી રહેલી તપાસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો વિકી ગુપ્તા અને સુરજ પાલ ફાયરિંગ બાદ કચ્છ તરફ નાસી ગયા હતા અને તે અંગે બંનેના મોબાઈલ લોકેશન ટ્રેસ કરાતા બંનેના મોબાઈલ લોકેશન કચ્છના માતાના મઢ તરફ હોવાનું જાણવા મળતા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસનો સંપર્ક કરી પશ્ચિમ કચ્છ પોલીસની મદદથી સુરજપાલ અને વિકી ગુપ્તાને માતાના મઢથી પકડી લેવાયા હોવાનું જાણવા મળે છે. આ બંને પકડાયેલા ઇસમોને મુંબઈ ખાતે લઈ જવાઈ રહ્યા છે અને બંનેની મુંબઈમાં સંપૂર્ણ તપાસ કરાશે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે. મુંબઈના પોસ વિસ્તારમાં રહેતા સલમાન ખાનના બંગલા પર થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલ મનાતા બંને શકમંદ કચ્છ સુધી પહોંચી જતા કચ્છમાં પણ સનસનાટી મચી ગઈ છે. થોડે દિન પહેલે બોમ્બે કે અંદર બોલિવૂડ અભિનેતા સલમાન ખાન કે ઘર કે નજદીક જો ફાયરિંગ કા હાદસા હુઆ ઉસકે સિલસિલે મેં બોમ્બે પોલીસ તહેકીકાત મેં થી ઉસકો પતા ચલા કે યે આરોપી અભી ગુજરાત કે કચ્છ મેં જા રહે હૈ. ઉસે મુતાબિક કચ્છ પોલીસ કા સંપર્ક બોમ્બે પોલીસ ને કિયા. इस सिलसिले में हमारे IGP श्री चिराग कोटड़े साहब और ये पश्चिम कच्छ के DIGP श्री महेंद्र बगड़े साहब ने इस बाबत को बहुत ही सीरियस मैटर थी. ये दोनों साहब ने अलग अलग टीम की रचनाएं की और कोई भी संजोगों के मुताबिक इसको कहीं से भी ढूंढना है तो ये LCB टीम को ये आदेश दिया गया कि ये आरोपी कच्छ में आए हैं. ह्यूमन रिसोर्सेज और इंटेलिजेंस रिसोर्सेज का बहुत ही इसमें महत्व योगदान है. पूरी रात की मेहनत के दौरान ये आरोपी हमारी कच्छ की पुलिस हस्तगत किया है. बॉम्बे पुलिस का सतत संपर्क है, उसका सतत मार्गदर्शन भी है और हमारे उच्च अधिकारियों के पूरी रात की मेहनत के सिलसिले में ये हम आरोपी तक पहुंचे हैं. जो बहुत ही गंभीर बनाव है, ये पुलिस पे भी अटैक होने का शक्यता थी, फिर भी पूरी सावचेती रखकर ये कार्यवाही पूर्ण की है और कोई भी अनिच्छनीय बनाव न बने वो भी पूरी उसमें तकेदारी की गई है. और ये आरोपी हमारी पुलिस ने हस्तगत किया है, बॉम्बे पुलिस को हैंडओवर किया है. उसकी पूछताछ में ये दोनों युवान लॉरेंस बिश्नोई गैंग के साथ मिले हुए की शक्यता भी है और ये बॉम्बे में फनवेल होटल में रुके हुए थे. उसने वहाँ एक रेकी की, फिर ये फायरिंग का बना हुआ है. अभी दोनों युवान बिहार के चंपारण जिले के रहवासी हैं और अभी बॉम्बे पुलिस उसको लेके निकल गई है और पूरा इन्वेस्टिगेशन बॉम्बे पुलिस कर रही है.